हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। धोरण 8 चैप्टर 14 विद्युत प्रवाह ने रासायणिक असरो में भाग नंबर 11 आपणे जोईए। क्रोमियम चढ़कतो देखाव धरावे छे, तेने काट लागतो नथी, ते उजरडाओने अवरोधे छे। हवे क्रोमियमनुं काम शुं छे? तो ई के चमकतो देखाय छे अने तेना उपर शुं लागे? काट लागतो नथी अने उजरडाने अवरोधे छे, एटले के जे उजरडा थाय छे एने शुं करे छे? ढांकी दे छे। जो कि क्रोमियम મોંઘું હોય છે અને કોઈ આખી વસ્તુને ક્રોમિયમમાંથી બનાવવામાં આર્થિક દ્રષ્ટિએ યોગ્ય હોતું નથી। હવે ક્રોમિયમ કેવું હોય છે? તો કે મોંઘું હોય છે, એને આખી વસ્તુ આપણે ક્રોમિયમની બનાવી હોય તો એ આર્થિક દ્રષ્ટિએ યોગ્ય હોતું નથી, એટલે કે બની શકતું નથી। તેથી વસ્તુને કોઈ સસ્તી ધાતુમાંથી બનાવવામાં આવે છે। હવે એ ક્રોમિયમનું બનાવવાનું શક્ય નથી, તેથી જેની વસ્તુ શેમાંથી બનાવવામાં આવે છે? તો કે કોઈ સસ્તી ધાતુઓમાંથી બનાવવામાં આવે છે અને પછી તેના પર માત્ર ક્રોમિયમનું આવરણ ચડાવવામાં આવે છે। હવે વસ્તુ છે એ કેવી છે? ધાતુ નહીં છે, એના ઉપર ફક્ત શેનું આવરણ ચડાવેલું હોય છે? તો કે ક્રોમિયમનું। આભૂષણ બનાવવાવાળા સસ્તી ધાતુ ઉપર ચાંદી અને સોનાનું ઇલેક્ટ્રોપ્લેટિંગ કરે છે। હવે આભૂષણ એટલે ઘરેણા, ઘરેણા બનાવવાવાળા શું કરે છે કે સસ્તી ધાતુઓનો ઉપયોગ કરે છે અને ચાંદી અને સોનાનું ઇલેક્ટ્રોપ્લેટિંગ કરે છે, એટલે કે આવરણ। આ આભૂષણો દેખાવમાં ચાંદી અને સોનાના બનેલા લાગે છે, પરંતુ હકીકતમાં તે ઘણા સસ્તા હોય છે। હવે શું થાય છે કે બનાવેલા સોનાનું ઇલેક્ટ્રોપ્લેટિંગ કરે છે, એટલે એના ઉપર શું કરે છે? ભેળસેળ કરે છે। આભૂષણો દેખાવમાં ચાંદી અને સોનાના બનેલા લાગે છે, પરંતુ હકીકતમાં તે ઘણા સસ્તા હોય છે, હકીકતમાં તે સોનાના બનતા નથી, હંમેશા તે ભેળસેળવાળા હોય છે।